બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલ વાવડી ગામમાંથી પસાર થતી વાવડી બ્રાન્ચ માઇનોર કેનાલમાં ગાબડા પડવાના કિસ્સા યથાવત છે. ગઈકાલે આ કેનાલમાં પાણી છોડાતા એક જગ્યાએ ભંગાણ થયું હતું. તે બાદ આજે પણ પાણીનો પ્રવાહ ચાલુ રહેતા નર્મદા માઇનોર કેનાલમાં વધુ બે જગ્યાએ ગાબડા પડ્યા હતા. વારંવાર આ કેનાલમાં ગાબડા પડવાના કારણે કેનાલની આસપાસ આવેલા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા આ મંદીના માહોલમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો આવી જ રીતે આગામી સમયમાં નર્મદા માઇનોર કેનાલમાં વધારે ગાબડા પડશે તો ખેડૂતોના આક્રોશનો ભોગ સરકારી તંત્રએ ભોગવવાનો વારો આવે તો નવાઈ નહીં. આ નર્મદા માઇનોર કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન હતી. આ કેનાલના કારણે આજુબાજુમાં આવેલા ખેતરોમાં પાણીના તળ ઊંચા આવ્યા હતા અને પાણીની સમસ્યા હલ થઈ હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગાબડા પડવાના કારણે આશીર્વાદરૂપ આ નર્મદા માઇનોર કેનાલ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો ખેડૂતોના આક્રોશનો ભોગ બનવા માટે તંત્રએ તૈયાર રહેવું પડશે.